આ સત્સંગ છોડીને ક્યાંય જવું નહીં, ચરણ રજ થઈને આય પડ્યું રહેવું, ચાહે માન થાય યા અપમાન થાય, ચાહે સુખ રહે યા દુઃખ રહે, ચાહે કોઈ આપણને બોલાવે યા તો કોઈ ના બોલાવે, ચાહે આપણને આગેવાની આપે યા તો પરેશાની આપે, ચાહે કોઈ મોટા કરે યા આપણને નાના કરે, ચાહે કોઈ વખાણે યા તો કોઈ વગોવે, પણ આ સત્સંગમાં પડ્યા રહેશું મોક્ષ પાકો સાહેબ, મોક્ષ પાકો. કલ્યાણમાં છેતરાવાની વાત નથી, એમાં થાપ નહીં ખાઈ જઈએ. બાકી હાથમણ ગાડલાના જાહો જલાલી બાદશાહી જેવા સુખમાં હુવાડે, પગ દાબનારા 500 જણા હોય, રોજ અન્નકોટ જેટલો થાળ કરીને જમાડે, વખાણીને આગેવાની આપે ને મોર બેહાડે, હાવ નમીને રહે, આવું બધું સાનુકૂળ મનગમતું થઈ જાય, પણ કલ્યાણનું શું થાય ભાઈ? યે મેરે ભાઈ, કલ્યાણ કા ક્યા કરોગે? આપણે તો કલ્યાણ જોઈએ છીએ, કલ્યાણ, કલ્યાણ, માત્ર કલ્યાણ. કલ્યાણની જ ભૂખે આપણે હવના દાસ થઈને જીવી શકીએ છીએ. જો કલ્યાણની ભૂખ વહી જાય તો આપણે બધા છે ને એકબીજાનું માથું ભાંગીએ એવા થઈને ઊભા રહીએ. પછી કઈ લાલચે આપણે હવના સેવકને દાસને હવની પાસે નમીને વિનમ્ર થઈને શ્વાસ લઈ શકીએ? કઈ આશે? એક આશા છે કલ્યાણની, એટલે આપણે દાસપણું રાખી શકીએ છીએ. જેમ આ જગતમાં કોઈ મોટો શેઠ હોય એને પાસે પૈસાની આશાએ કોઈ માણસ જોબ કરવા કે નોકરીએ રહ્યો હોય તો નોકરીની પૈસાની આશાએ શેઠ અને શેઠ પરિવારના અપમાનો બધું જ ખમી ખાય, કંપનીના સહચર કર્મચારીઓના પણ સુખ દુઃખ બધું વેઠી ખાય. વેઠી ખાય કે નહીં? એમ જે પૈસાની આશા હોય, જો નોકરીમાંથી છૂટો કરે તો પેટનો ખાડો હેણે ભરવો એ મોટો પ્રશ્ન હોય. માટે દાસનો દાસને નિર્માની થઈને ઠોહા ખાઈને પણ શેઠને ત્યાં પડ્યો રહે, નોકરી કરે, કરે કે ન કરે, આપણે એ રીતે કલ્યાણનો કોઈ ખપ નહીં. આ સત્સંગ નાનો સૂનો નથી. મૂકી સત્સંગને દૂર જાવું નહીં, આમાં નામાં સોલાણ્યા કરવું, ચોખ્ખા થઈ જવું સાહેબ.